નમસ્કાર મિત્રો, પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરશું નામા નામૂર્તત્વ ભાગ એક દાખલા નંબર ચેપ્ટર બે નો દાખલા નંબર 15, બરોબર છે? તો એની અંદર રકમ જોઈએ તો મિત્રો, હર્ષ અને યશા નીચે દર્શાવેલ કાચસર નવલાઓને ધ્યાનમાં લઈ ત્યારે 31/17 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક સભો તૈયાર કરો. એટલે આપને કાચુસરિયું આપેલું છે, ઉતારને જમા બાકીઓ આપેલી છે, બરોબર છે? વિગત બધી છે, હવાલાઓ આપેલા છે. આખરના માલના સ્ટોકની મૂર્તિમાં 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. મકાન ખરીદીના કાનૂની ખર્ચના 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. 2,000 પર 5% કારખાત નામતની જોગવાઈ કરો. ફર્નિચર પર 10%, મકાન પર 5% ખસાર ગણો. પેટર્ન ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડીવાળાનો છે, એટલે કે 5 હવાલા ટોટલ આપેલા છે મિત્રો, બરોબર. હવે આપણે દરેક દાખલાની શરૂઆત કરી એ મુજબ આમાં પણ કરવાની રહેશે કે દરેક ખાતાની આપણે બાકી લખી નાખીએ છીએ, બરોબર. દરેકમાં તો એ આપણે બાકી લખી નાખશું. દાખલા તરીકે વેપાર ખાતાનું ન હોય, નફાંશન ન હોય, નફાંશ ફાળવણી ખાતાની બાકી નહીં, મૂડી ખાતાની બાકી હોય છે મિત્રો. હવે જો આની અંદર મૂડી ખાતા આપણે બનાવેલા છે, બરોબર, મૂડી ખાતામાં એન્ટ્રીઓ જાજીઓ નથી આપેલી, એટલે આપણે ડાયરેક્ટ પાકા સ્કેમ દર્શાવી દઈએ ને તો પણ હાલશે. આપણે મૂડી ખાતા બનાવી છે, દરેક મતલામાં આપણે બનાવેલા છે, બરોબર. અને થોડીક જગ્યા ઓછી રાખેલી છે, એટલે થોડુંક જગ્યાનો અભાવ થોડોક રહેશે, પણ તમને વ્યવસ્થિત સમજી જાય એટલા માટે આપણે મૂડી ખાતાને દર્શાવેલા છે, બરોબર. મૂડી આપેલા છે અને ઉપાડ આપેલી છે. તો મિત્રો આની અંદર મૂડીની હંમેશા કઈ બાકી હોય છે, તો કે જમા બાકી અને ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે, બરોબર. તો બંનેનું હારે આપ્યું છે, તો આપણે હારે મૂકી ઉધાર બાકી છે એ ઉપાડ સમજવાનો. તો આપણે ડાયરેક્ટ ઉપાડ લખી નાખીએ પહેલા 31/17, એટલે શરૂઆત ક્યારે હોય, પૂરું 31/17 વર્ષ થાય છે, તો 1/4/17ની શરૂઆત હોય વર્ષની, બરોબર. એટલે લખશો આપણે ઉપાડ, ભેગું આપ્યું છે એટલે બે દર્શાવી દઈએ છીએ સાથે, નહીતરાને છેલ્લે દર્શાવતો પણ હાલ છે. 5,000 અને 2,500, એટલે કે હર્ષાના 5,000 અને યશાના 2,500 રૂપિયા, અને 1/4/17 બાકી આગળ લાવ્યા. મૂડી કેટલી છે? 35,000 અને 15,000. હર્ષામાં 35,000 અને યશામાં 15,000. ક્લિયર એટલી વસ્તુ? આ મૂડી લખી નાખી ત્યાર પછી કોઈ બાકી લખવાની થતી નથી. આપણે ચાલુ ખાતા તો બનાવ્યા નથી, આમાં આઈપાડ નથી, બરોબર, એટલા માટે જરૂર નથી. હવે ડાયરેક્ટ આપણે હવાલા ઉપર વહી જઈએ કે આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. એટલે મિત્રો, 10,000ની કિંમતનો માલ હતો, બરોબર છે, આમાં ક્યાંય તો દાખલાના સ્ટોકની કરી જ નથી. આપણે ડાયરેક્ટ હવાલો આપ્યો છે કે 10,000ની કિંમત નો હતો, એમાંથી 5,000 ઉપજી શકે એમ છે, બાકીની ઉપજી શકે તેમ નથી. તો 5,000 આપણે ઓછા કરવા પડશે, બરોબર. એટલે ઓછા ઓટોમેટિક આપણે 10,000 થઈ જગ્યાએ 5,000 લખવાનું થશે. આપણે લખશું ક્યાં? એક તો મિલકત લેના છે, આખર સ્ટોક 5,000 રૂપિયા, અને બીજી એન્ટ્રી આપણે આખર સ્ટોકની વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 5,000 રૂપિયા. ક્લિયર એટલી વસ્તુ મિત્રો? તો આ તમને પેલો વાળો કમ્પ્લીટ સમજાઈ ગયો છે મિત્રો. હવે આગળ વધશું બીજા વાળા તરફ. મકાન ખરીદીના કાનૂની ખર્ચના 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. તો મિત્રો, મકાન ખર્ચ ના હોય ને મકાનમાં પ્લસ થાય, બરોબર છે, એ આપણે જાણીએ છીએ. તો કાનૂની ખર્ચમાં પ્લસ થઈ ગયા છે તો હવે આપણે કાઢવા પડશે. તો કાનૂની ખર્ચામાં ગોતી લઈએ આપણે, ક્યાંય આપેલો હોય તો, બરોબર. કાનૂની ખર્ચ આપેલો છે કેટલો છે? કાનૂની ખર્ચ છે 6,500 મિત્રો. તો નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકશો. કાનૂની ખર્ચ 6,500 ટોટલ આપેલો છે, એમાંથી બાદ મકાન ખર્ચને આપણે કાઢી નાખશું. મકાન ખર્ચના કેટલા આપ્યા છે? 4,000. તો 6,500 માંથી 4,000 બાદ કરી નાખો, એટલે વધશે 2,500 રૂપિયા, જે આપણે બહારના ખુલ્લામાં મૂકી દેશું, બરોબર. મકાન ખર્ચની બીજી એન્ટ્રી આપણે ક્યાં કરવાનું થશે? એક એન્ટ્રી આપણે કરીએ, મકાન ખર્ચનો હવાલો છે એટલા માટે, બરોબર. બીજી એન્ટ્રી આપણે મકાનમાં પ્લસ કરી દેવું. તો મકાનની મૂળ કિંમત અમે આપેલી હશે, ગોતી લઈએ. મકાન 46,000 રૂપિયા, બરોબર. તો મકાન 46,000 રૂપિયા છે, એમાં 4,000 આપણે પ્લસ કરી દઈએ. મિલકત લેણા સાહેબ, મકાન 46,000 પ્લસ કાનૂની ખર્ચ, સોરી મકાન ખર્ચ 4,000, ટોટલ 46 × 4 = 50,000. આ 50,000 મિત્રો આપણે જે અંદર જ રાખ્યા છે, એટલા માટે કે આની પર માની લો કે ઘસારો કે એવું કંઈક આપવાનું આવે તો આપણે આગળ કરી શકીએ, બરોબર. ન આવે તો આપણે ડાયરેક્ટ બહાર મૂકી દઈશું. તો હવે
મકાન ખર્ચની બે એન્ટ્રી થઈ કે ઉધાર અને જમા આપણે મિલકત લેના છે એટલે કેટલા ઉધાર અને આ ઉધાર બાજુ પણ અહીં માઇનસ કર્યા છે એટલે આ જમા એન્ટ્રી ગણવાની બરોબર એટલે આ જમા અને આ ઉધાર એન્ટ્રી કમ્પ્લીટ ચાલો આગળ વધશું દેવાદાર પર 5% ઘાતક અનામતની જોગવાઈ કરો તો પહેલા આપણે દેવાદારો લખી નાખીએ દેવાદાર કેટલા આપેલા છે મિત્રો લેણો અને દેવું મિત્રો આમાં લેણદાર અને દેવાદાર બંને આપેલું છે એક સાથે બરોબર તો જે ઉધાર બાજુ હોય એ આપણું લેણું છે અને જમા બાકી હશે એ દેવું હશે એટલે લેણું એટલે દેવાદાર કયો કે લેણું કયો બે એક જ છે બરોબર તો અહીંયા લેણું મૂકી દેશું અને આ બાજુ દેવું તો લેણું કેટલું છે આપણે શું કીધું છે કે ઘાળ ખાતા નામ કેટલા રાખવાની છે 5% લેખે 31,000 ના 5% કરીએ 31,000 × 5% એટલે 1550 રૂપિયા થશે 1550 બાદ ઘાળ ખાત અનામત 1550 બાદ કરી દઈએ 31,000 માંથી 1550 બાદ કરો એટલે 29,450 એટલે આપણે વધશે જે આપણે બાયનોક્યુલરમાં મૂકી દઈએ કારણ કે એની પર બીજો કોઈ હવાલો આની અંદર આપેલો નથી અને મિત્રો દેવાદારોમાં પણ દેવાની અંદર બીજો કોઈ હવાલોમાં કંઈ છે નહીં બરોબર છે ડાયરેક્ટ આપણે બહાર જ મૂકી દઈએ જેથી કરીને આપણે અસર છેલ્લે ન કરે એટલે 25,000 આપણે જે છે એ આપણે બહાર જ મૂકી દઈએ છીએ બરોબર અહીં ડાયરેક્ટ અંદરના કુલમાં કોઈ અહીં હવાલો આપેલો નથી દેવા ઉપર એટલે આપણે કોઈ અસર થશે નહીં એની એટલે ડાયરેક્ટ બહારના કુલમાં જવા દઈએ છીએ હવે આ જે ઘાતક અનામત છે એની બીજી એન્ટ્રી કરવી પડશે તો આપણે મિત્રો ફોર્મો તૈયાર કરેલો હતો બરોબર છે કે ઘાલ ખાત કાચા સરિયાની ટૂંકમાં લખું છું પ્લસ ઘાલ ખાત હવાલાની પ્લસ ઘાલ ખાત અનામત કાચા સરવૈયાનું સોરી હવાલાનું બરોબર ટોટલ આવી બાદ ઘાલ ખાત અનામત કાચા સરવૈયાનું એટલો આપણા ફોર્મો કમ્પ્લીટલી ગમે ત્યારે ઘાલ ખાતનો અસર આવે એટલો ફોર્મો કમ્પ્લીટ કરી નાખવાનો પછી જે ન આવતી રકમ એ આપણે માઇનસ કરી નાખશું બરોબર આવતી હશે એ પ્લસ કરશું તો જોતા જઈએ કઈ કઈ વસ્તુ આપણે આપેલી છે તો પેલા ઘાલ ખાત કાચા સરિયા ઘાલ ખાત આપેલી છે આમાં તો કે ઘાલ ખાત અને ઘાલ ખાત બંને છે ઘાલ ખાત કાચા સરિયાની ઉધાર બાકી છે કેટલી છે 1500 રૂપિયા તો પેલા આપણે 1500 ઘાલ ખાત કાચા સરિયામાં મૂકશું બરોબર પછી ઘાલ ખાત અનામત આપી છે 2000 તો ઘાલ ખાત અનામત કાચા સરિયામાં આપી છે 2000 આપણે એમાં 2000 મૂકશું બરોબર ત્યાર પછી ઘાલ ખાત અનામત આપી છે હવાલાની 1550 રૂપિયાની જે આપણે એન્ટ્રી કરી બરોબર એ 1550 ઘાલ ખાત અનામત હવાલાનું અહીં મૂકી દેશું અને આ એન્ટ્રીમાં કઈ છે નહીં તો 1500 વત્તા 1550 એટલે 3050 માંથી 2000 બાદ કરશું એટલે આ વધશે 1050 રૂપિયા જે આપણે બાયના કોલમમાં મૂકવાના થશે બરોબર છે ક્લિયર એટલી વસ્તુ મિત્રો તો ચાલો આગળ વધશું હવે ઘાલ ખાતની એન્ટ્રી કમ્પ્લીટ ફર્નિચર પર 10% મકાન પર 5% ઘસારો ગણો તો પેલા આપણે ફર્નિચર જોઈ લઈએ ફર્નિચર કેટલાના આપ્યા છે 3000 રૂપિયા બરોબર છે 3000 રૂપિયા આપણે ફર્નિચર આપ્યા છે પેલા આપણે અંદરના ખુલામાં મૂકશું ઘસારો છે મિત્રો ખાસ મગજમાં રાખજો 300 રૂપિયા 300 રૂપિયા પેલા આપણે શું કરવું પડશે જૂનો ઘસારો છે બરોબર પ્લસ કરવો પડશે પ્લસ જૂનો ઘસારો એટલે 3300 રૂપિયા એવા 3000 હતા 300 પીછા આપણે ઘસારામાં એડ કર્યા જ્યાં કાચા સરી માઇક ખાતા છીએ બરોબર 3300 રૂપિયા એવા હવે આપણે નવો ઘસારો કાપી નાખીએ જો મિત્રો આમ શું કામે તો કે આપણે જે ઘસારો કાપીએ ને શરૂની બાકી ઉપર કાપવાનું હોય બરોબર તો આપણે આ જે ઘસારો અર્ધે છે કાપી નાખ્યો છે શરૂની બાકી નો થયા 6 મહિનાનો 3 મહિનો જે એને કાપ્યો છે ઘસારો બરોબર એ કાપ્યા પછીની ટૂંકમાં બાકી હતી એટલે આપણે એ ઘસારો કાપવા માટે
સરુની બાકી જોઈએ તો સરુની બાકી મેળવવા માટે ઘસારો પાછો આપણે જૂનો એડ કરવો પડે બરોબર નવા 33 ઉપર આપણે ઘસારો કાપવાનો રહે 10% લાગે તો કેટલો થશે તો કે 330 રૂપિયા 33 ના 10% 330 તો 3300 માઈનસ 330 એટલે આવશે 2970 રૂપિયા હવે આ જે ઘસારો છે ફર્નિચરનો એ 330ની એન્ટ્રી આપણે કરવાની એમાં જૂનો અને નવો બે આવી ગયો જૂનો કેટલો છે 300 ને 30 રૂપિયા નવો આ બંને એન્ટ્રી આપણે ભેગી કરવાની થશે એટલે લખશું આપણે ફર્નિચર પર ઘસારો ₹330 રૂપિયા બરોબર એમાં બંને એન્ટ્રી ભેગી થઈ ગઈ છે એટલે આપણે અલગ દર્શાવતા નથી આ ફર્નિચરનું કામ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો મકાન પર 5% ઘસારો કરું તો મકાન આપણે ઓલરેડી 50,000 છે બરોબર એની પર 5% ડાયરેક્ટ આપણે ઘસારો કાપશું તો 50,000 5% એટલે કેટલા થશે 2500 રૂપિયા બાદ ઘસારો 2500 તો 50,000 2500 બાદ કરીએ એટલે 47,500 થશે તો મકાનનો ઘસારોની બીજી એન્ટ્રી અને ફંક્શન ખાતા ઉધાર બાજુ મકાન પર ઘસારો 2500 રૂપિયા ક્લિયર એટલી વસ્તુ મિત્રો ચલો તો અહીંયાથી આગળ વધશું આપણે પેટન્ટ અને ટ્રેડમાર્ક નો એક તૃતીયાંશ ભાગ માંડી વાળો તો પેટન્ટ અને ટ્રેડમાર્ક માં પેલા આપણે ગોતી લઈએ મિત્રો આપેલા છે પેટન્ટ અને ટ્રેડમાર્ક સાથે આપેલા છે બરોબર કેટલા આપ્યા છે તો કે 2700 રૂપિયા આપેલા છે આપણે પેટન્ટ અને ટ્રેડમાર્ક ના કેટલા છે 2700 રૂપિયા આપણે પેલા પેટન્ટ અને ટ્રેડમાર્ક મૂકી દેશો અને ટ્રેડમાર્ક 2700 બાદ માંડી વાળા તો 2700 ને કેટલા ટકા માંડી વાળા છે એક તૃતીયાંશ ભાગ એટલે ત્રીજો ભાગ થશે તો 2700 ભાગ્યા 3 કરીએ એટલે 9 તરી 2700 એટલે 900 રૂપિયા થશે મિત્રો તો આપણે 900 રૂપિયા આપણે બાદ કરી નાખશું તો 2700 માંથી 900 બાદ કરો તો 1800 રૂપિયા આપણે બાયના કોલમમાં રાખશું 900 રૂપિયા જે છે એ માંડી વાળા છે એક પ્રકારનો ખર્ચ છે બરોબર આપણે ફંક્શન ખાતા ઉધાર બાજુ લખશું માંડી વાળા પેટન્ટ અને ટ્રેડમાર્ક ટૂંકમાં લખું છું ટ્રેડમાર્ક બરોબર 900 રૂપિયા 900 રૂપિયાનો વાળો છે એટલે એની જ બે એન્ટ્રી કરશું બાકી એન્ટ્રી બે કરવાની થતી નથી તો મિત્રો અહીંયા હવાલા આપણા બધા પૂરા થઈ ગયા હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ રકમ આગળ વધશું ખાતા સરિયામાં મૂડી અને ઉપાડી બંને આપણે લખી નાખ્યું છે મિત્રો બીજો લખવાની જરૂર નથી પાકડી એ આપણે નોંધવાની બાકી છે 1500 રૂપિયા સોરી 5000 રૂપિયા બરોબર ત્યાર પછી પેટન ટ્રેડમાર્ક આવી ગયું મિત્રો લેણું અને દેવું એ બંને આપણે નોંધી દીધું છે ઓલરેડી લેણું દેવું ગઈ ત્યાર પછી આગળ વધીએ માલના ખાતા કેટલા કેટલા પાસે 40000 અને 89250 તો માલના ખાતા છે મિત્રો એટલે એનો મતલબ શું થયો તો કે એક પ્રકારના ખરીદ અને વેચાણ આપ્યા છે બરોબર માલના ખાતા એટલે ખરીદ અને વેચાણ ગણવાના બરોબર આ ભૂલ ખરા માટેનું બીજું નામ આપ્યું છે બરોબર અહીં આપણે ચોખ્ખું નથી આપ્યું ખરીદ અને વેચાણ માલના ખાતા પર આપણે એવું થાય કે આ માલના ખાતા એટલે શું પણ હકીકત એ ખરીદ અને વેચાણ છે તો ખરીદીને હંમેશા ઉધાર બાકી હોય મિત્રો વેચાણ હંમેશા જમા બાકી હોય તો વેપાર ખાતામાં આપણે ઉધાર બાજુ ખરીદી મૂકી દઈએ ખરીદી 40000 અને જમા બાજુ વેચાણ મૂકી દઈએ 89250 અંદરના કલમ મારે કારણ કે આમાં જે આપણે પરત કદાચ આપે તો આપણે પરત કરવા થશે બરોબર એટલા માટે આપણે બંને ખાતા અંદરની કોલમના રેખા છે ત્યાર પછી યંત્ર આપ્યું છે યંત્ર આપણે મૂકી દીધું છે ઓલરેડી એ બાકી છે એ જોઈ લેવી નથી મૂક્યા તો પણ યંત્ર આપણે મૂકી દેશું એ કેટલા હશે 15000 રૂપિયા ત્યાર પછી શરૂનો સ્ટોક વેપાર ખાતા ઉધાર બાજુ કેટલો આપેલો છે શરૂનો સ્ટોક 6000 રૂપિયા બરોબર છે મિત્રો ચલો ત્યાર પછી આગળ વધીએ ફર્નિચર 3000 એ આપણે ઓલરેડી મૂકી દીધું છે ફર્નિચર 3000 રૂપિયા ત્યાર પછી માલ પરત ખાતા માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત આપેલું છે મિત્રો બરોબર તો અહીં આપણે લખશું બેયમાં પરત અને અહીંયા પણ વેચાણમાં પણ પરત હવે આપણે
અહીંયા માઈનસ કર્યા છે બે બાજુ માઈનસ કર્યા પેલા ખરીદ પર ખરીદ પર ને કઈ બાકી મિત્રો જમા બાકી એટલે જમા બાજુના જે છે ને એ આપણે પરત કરશું એટલે જમા બાજુ આપણે 5000 આપ્યા છે એટલે 5000 આપણે માઈનસ કરવાનું થશે એટલે 35000 આપણે બહારના કોલમમાં છાવ દઈએ અને વેચાણ પરતની ઉધાર બાકી એટલે 7500 આપ્યા છે એટલે 7589250 માંથી 7500 આપણે બાદ કરીએ 7500 એટલે આવશે 81,750 મિત્રો ચલો પછી આગળ વધીએ મજૂરી તો મજૂરી ખાલી આપી છે મિત્રો એટલે મજૂરી છે એ વેપાર ખાતામાં આવશે ઉધાર બાજુ ખાલી મજૂરી છે એટલે પગાર અને મજૂરી હોત તો આપણે નફાનું ખાતામાં જવા દે થઈને 4000 રૂપિયા ક્લિયર એટલી વસ્તુ ત્યાર પછી આગળ વધીએ ફર્નિચર નો ઘસારો લીધો આપણે ફર્નિચર ગણ્યું એમાં આપણે ઓલરેડી સમાવેશ કરી લીધો છે બરોબર જૂનો અને નવો ઘસારો એ મુજબ એટલે બીજી વાર એન્ટ્રી કરીએ સ્ટેશનરી ને છપામણી 1550 રૂપિયા તો સ્ટેશનરી ને છપામણી આપણે જોઈ લઈએ આપેલું છે કે આ ટૂંકમાં આવી ગયું છે કે બાકી છે જોઈ લઈએ તો સ્ટેશનરી અને છપામણી આપણે ક્યાંય નોંધ્યું નથી તો આપણે કરી નાખશું એન્ટ્રી એની સ્ટેશનરી અને છપામણી કેટલી રકમ આપી છે મિત્રો 1550 ત્યાર પછી આગળ વધીએ મકાન 46000 આપણે ઓલરેડી નોંધ થઈ ગઈ છે કાનૂની ખર્ચ 6500 એ પણ નોંધ થઈ ગઈ છે બરોબર રોકડ શિલક મિલ કલ્યાણા સાઈડ રોકડ શિલક આપી છે આપણે 300 રૂપિયા બરોબર એટલે 300 રૂપિયાની જ આપણે નોંધ કરવાની રહેશે ત્યાર પછી આગળ વધીએ રેલવેનું તો રેલવેનું છે મિત્રો એ ક્યાં આવશે તો કે ખરીદી ઉપરનો ખર્ચ ગણાય છે એટલે આપણે નફાનુકસાન આ વેપાર ખાતામાં ઉધાર બાજુ રેલવેનું 600 રૂપિયા ત્યાર પછી વીમા પ્રીમિયમ 1150 રૂપિયા આપ્યું છે બરોબર છે તો વીમા પ્રીમિયમ આપણે કે બીજી કઈ નોંધ છે નહીં એટલે ડાયરેક્ટ આપણે બાયના કોલમમાં મૂકવાના રહેશે એની ઉપર એક પણ હવાલો છે નહીં એટલે બરોબર છે વીમા પ્રીમિયમ 1150 ત્યાર પછી હુંડીઓ મિત્રો બે બાજુ આપી છે જમાને ઉધાર એટલે કે લેણી હુંડી અને દેવી હુંડી બંને છે બરોબર તો લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી હોય એટલે મિલકત લેણા સાઈડ મૂકવાનું લેણી હુંડી ઉધાર બાજુ છે 4000 એટલે 4000 લેણી ઊંડીમાં આપણે મૂકશો અને દેવ ઊંડી છે એની જમા બાકી હોય એટલે કે મૂડી દેવા સાઈડ દેવ ઊંડી 2500 રૂપિયા ક્લિયર એટલી વસ્તુ મિત્રો લેણી ઊંડી દેવ ઊંડી બંને ખાલી ઊંડી આપી છે એટલે લેણી ઊંડી દેવ ઊંડી સમજવાની બરોબર છે તો લેણી ઊંડીની ઉધાર બાકી હોય એટલે કે મિત્ર લેણા સાઈડ મૂકવાનું 4000 અને દેવ ઊંડીની જમા બાકી એટલે 2500 આપણે મૂડી દેવા સાઈડ મૂકા ત્યાર પછી આગળ વધીએ ટપાલ ખર્ચ તો ટપાલ ખર્ચ છે નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે ટપાલ ખર્ચ કેટલો છે 2000 રૂપિયા એટલે આપણે 2000 રૂપિયા અહીંયા મૂકી દઈશું બરોબર છે ત્યાર પછી આગળ વધીએ ઘાલખાત અને ઘાલખાત અનામત એનો આપણે ફર્મ ઓલરેડી મિત્ર બનાવી નાખ્યો છે એને એમાં લખી નાખ્યો છે એટલે આપણે બીજો એન્ટ્રી કરવાની થતી નથી બરોબર ત્યાર પછી આપ્યો છે વટાવ બે બાજુ આપી છે ઉધાર અને જમા મતલબ કે મળેલા વટાવ અને આપેલ વટાવ પણ આપેલું તો આપેલ વટાવ છે આપણા માટે ખર્ચ છે નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલ વટાવ 750 અને મળેલ વટાવ એ આપણી આવક છે ઉપજ છે એટલે જમા બાજુ લખશું મળેલ વટાવ બરોબર કેટલો છે 1500 રૂપિયા ત્યાર પછી હાથ પર સ્ટેમ્પ અને ઘાલખાત પર તો હાથ પર સ્ટેમ્પ છે એક પ્રકારની મિલકત થાય મિત્રો મિલકત લેણા સાઈડ મૂકવાનું હાથ પર સ્ટેમ્પ 150 રૂપિયા મિલકત લેણા સાઈડ મૂકશું અને ઘાલખાત પરત ઘાલખાત પરત છે એક પ્રકારની આપણી ઉપજ થાય બરોબર છે એટલે આપણે નફાનુકસાન ખાતામાં જમા બાજુ મૂકશું બારસો પચાસ ત્યાર પછી આગળ વધીએ એચડીએફસી ની 12% ની લોન
તો મિત્રો લોન છે એક પ્રકારનું દેવું છે એટલે આપણે મૂડી દેવા છે એટલે આપણે HDFC ની લોન કરશું બરોબર HDFC ની લોન 10000 રૂપિયા હવે આપણે આ છુપો વાળો છે ગુપ્ત વાળો છે બરોબર તારીખ આપી છે અને ટકાવારી આપી છે તો પહેલા આપણે 10000 ના 12% લખે કરીએ તો 10000 ના 12% લખે 1200 રૂપિયા થાશે મિત્રો આખા વર્ષના 1200 તો 1200 ભાગ્યા 12 કરીએ બરોબર એટલે એક મહિનાના આપણે આવશે 1200 ભાગ્યા 12 કરીએ એટલે 100 રૂપિયા એટલે દરેક મહિને આપણે 100 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલા મહિને આપણે લોન લીધી છે વાપરી છે તો કે 1/7/16 થી આપણે લોન લીધી હોય એટલે કે 7મો આખો મહિનો 8મો 9મો 10 11 12 પહેલો બીજો ત્રીજો 9 મહિના પૈસા આપણે વાપરા છે તો 9 મહિનાનું વ્યાજ આપણે ચૂકવવાનું થાય તો 9 મહિનાનું વ્યાજ 1 મહિનાનું કેટલું હતું મિત્રો તો કે આખા વર્ષનું 1200 હતું ભાગ્યા આપણે 12 કર્યું એટલે 1 મહિનાના 100 રૂપિયા હતા તો 9 મહિનાના કેટલા થાય તો કે 900 રૂપિયા બરોબર તો લખશું આપણે HDFC ની લોનનું વ્યાજ કેટલા રૂપિયા આવશે 900 કારણ કે આપણું એક પ્રકારનું દેવું થાય એટલે આપણે મૂડી દેવા છે એન્ટ્રી કરવાની છે બરોબર પહેલી એન્ટ્રી પછી બીજું શું છે કે HDFC લોનનું વ્યાજ છે આપણા માટે શું થાય પેઢી માટે તો કે એક પ્રકારનો ખર્ચ છે ખર્ચ છે તો આપણે નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકશું તો HDFC ની લોનનું વ્યાજ 900 રૂપિયા ક્લિયર એટલી વસ્તુ મિત્રો ચાલો બંને બાજુના ટોટલ પણ મળી રહ્યા છે એટલે કે કાચા સરિયાના બરોબર એટલે આપણે ઉપલબ્ધ ખાતાની કઈ જરૂરિયાત રહેતી નથી તો ચાલો આપણે ખાતું બંધ કરીએ તો પેલા કઈ બાજુ વધારે દેખાય છે તો કે જમા બાજુ 81,750 પ્લસ 5,000 એટલે આવશે 86,750 એમ તો આપણે ઉધાર બાજુ મૂકશું અને એમાં ચૂકવણી પણ બાદ કરીએ માઇનસ 6,000 માઇનસ 35,000 માઇનસ 4,000 માઇનસ 600 એટલે આવશે 41,150 આવશે આપણો કાચોનો એ આપણે લઈ જવાનો પણ શું ખાતા ઉધાર બાજુ જમા બાજુ કાચો નફો 41,150 ચાલો આ ખાતું બંધ કરીએ તમે કઈ બાજુ વધારે દેખાય છે મિત્રો તો કે આ બાજુ ટોટલ વધારે દેખાય છે આ બાજુ આપણે નાના છે બરોબર એટલે 41,150 પ્લસ 1500 પ્લસ 1250 એટલે કે 43,900 જમા બાજુ આવશે એ 43,900 આપણે ઉધાર બાજુ મૂકશું ઉપરની રકમ બાદ કરીએ માઇનસ 2500 માઇનસ 1050 માઇનસ 330 માઇનસ 2500 માઇનસ 900 માઇનસ 1550 માઇનસ 1150 માઇનસ 2000 માઇનસ 750 માઇનસ 900 એટલે આવશે 30,270 એ આપણે લઈ જાઓ નફાનુકસાન ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો 30,270 આમાં કોઈ એન્ટ્રી કઈ છે નહીં ડાયરેક્ટ આપણે શું કરશું તો કે ખાતું બંધ કરી અને નફો આપણે વેચી દઈએ આપણે આ ખાતું બંધ કરશું 30,270 30,270 ઉપર પણ એટલા જ આવશે અને કેશું આપણે વેચણી પાત્ર નફો કોણ કોણ ભાગીદાર છે હર્ષ અને યશા હર્ષ અને યશા બરોબર તો 30,270 આપણે કયું પ્રમાણ આપ્યું છે મિત્રો તો કે આમાં ક્યાંય પ્રમાણ આપને દેખાતું નથી એટલે આપ્યું નથી ક્યાં પણ વેચે એવું પણ કઈ કીધેલું નથી તો આપણે જે નફો આવે છે 30,270 સરખા ભાગે વેચી દેશું કઈ ન કીધું હોય તો એટલે ભાગે આપણે બે કરશું એટલે આવશે 15,135 બે ભાગીદાર વચ્ચે 15,135 15,135 તો આ નફો છે એ આપણે મૂડી ખાતામાં લઈ જવાનું 31,317 વેચણી પાત્ર નફો 15,135 15,135 ચાલો આ ખાતું બંધ કરી દઈએ આપણે તો જગ્યાનો ભાવ છે મિત્રો એટલે થોડુંક એડજસ્ટમેન્ટ આપણે કરવું પડશે અહીંયા 35,000 પ્લસ 15,135 એટલે કે જમા બાજુ આવશે આનો
बाकी आग लाइ गया एक सत्तर बराबर एज रीते बीजा न पंदर हजार प्लस पंदर एक सौ पांत्रीस एट्ल के तीस एक सौ पांत्रीस था से ઈ રીતે અહીંયા ત્રીસ એકસો ને પાંત્રીસ એમાંથી પચીસો બાદ કર્યું ત્રીસ એકસો પાંત્રીસ માઇનસ પચીસો એટલે આવશે સત્યાવીસ છસો પાંત્રીસ. ચાલો બેને આપણે લખી નાખીએ મૂડી ખાતા હર્ષા પિસ્તાલીસ એકસો પાંત્રીસ અને યશા સત્યાવીસ છસો પાંત્રીસ. चलो आप इन टोटल मार दीजिए पिस्तालीस एक सौ पैंतीस प्लस सत्यावीस छ सौ ने पैंतीस एट्ल बोतेर सात सौ सीतेर बोतेर हजार सात सौ ने सीतेर. चलो आ खातो बंद कर दीजिए बोतेर सात सौ सीतेर प्लस पच्चीस हजार प्लस पच्चीसो प्लस दस हजार પ્લસ નવસો એટલે આવશે એક લાખ અગિયાર હજાર એકસો ને સિત્તેર. એક લાખ અગિયાર હજાર એકસો ને સિત્તેર. એ જ રીતે જમા બાજુ મિલકત લેણા સાઈડનો ટોટલ મારીએ સુડતાલીસ હજાર પાંચસો પ્લસ પાંચ હજાર પ્લસ ઓગણત્રીસ ચારસો પચાસ પ્લસ ઓગણત્રીસો સિત્તેર પ્લસ પાંચ હજાર પ્લસ અઢારસો પ્લસ પંદર હજાર પ્લસ ત્રણસો પ્લસ ચાર હજાર પ્લસ એકસો ને પચાસ એટલે આવશે એક લાખ અગિયાર હજાર એકસો ને સિત્તેર. તો મિત્રો આ બંને બાજુ ટોટલ આપણે મળી રહ્યા છે બરોબર. પાકા સિલિન્ડર આપણો દાખલો કમ્પ્લીટલી થઈ જાય છે. અને બીજું કે આ દાખલો તમને આશા રાખી છે કે એકદમ સહેલો અને સમજાઈ ગયો હશે બરોબર. અને થોડોક આપણે આઈએમપીઓ પણ આ વર્ષ માટે આપણે કહી શકાય એટલે વ્યવસ્થિત રીતે એકથી બે વાર તમે નજર નાખી અને તમે જોઈ શકો છો બરોબર કે બોર્ડની પરીક્ષામાં થોડુંક આપણે આઈએમપી જેવો દેખાય છે બરોબર. આ વર્ષે પૂછવાની શક્યતાઓ રહેલી છે એટલા માટે.